નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પલાસ જે નવી ગુજરાતીની સ્વાધ્યન પોથી આવેલી છે તેની અંદર એકમ છે પાંચ ટેકરી ખસી મમી હસી વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો ચાલો જોઈએ તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ છના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો તો અહીં પ્રશ્ન પહેલો છે નીચેની કાવ્યપંથી વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા એક કાવ્ય આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તમે પણ વાંચેલી જશે તો તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ પેલો પ્રશ્ન છે કવિએ ટેકરીને કેવી કહી છે અને કેમ તો જવાબ છે કવિએ ટેકરીને આળસુની પીર કહી છે કારણ કે તે એક જ જગ્યાએ બેઠી છે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે પવન શું કરવા બેઠો છે તો પવન પોરો ખાવા એટલે કે થાક ઉતારવા માટે બેઠો છે ત્રીજો પ્રશ્ન છે ટેકરીને થાક ખંખેરી નાખવાનું કેમ કહ્યું હશે તો જવાબ છે કારણ કે ટેકરી સાથે ઝાલકોદા રમવું હતું તેથી સાથે લીલાછમ મેદાનમાં દોડવું હતું તેની સાથે એટલા માટે ચોથો પ્રશ્ન છે ના પથ્થરની સાંકળોને તોડી પંતીને કાવ્યની રીતે લખવાનું છે પથ્થરની સાંકળોને તોડી ના આ રીતે લખી શકાય પાંચમો પ્રશ્ન છે ઘાસલ મેદાનો એટલે કેવા મેદાનો ઘાસલ મેદાનો એટલે જેમાં લીલુછમ ઘાસ હોય ચારે બાજુ હરિયાળી હોય તેવા મેદાનોને ઘાસલ મેદાનો કહે છે પ્રશ્ન બીજો છે વિદ્યાર્થી મિત્રો નીચેનો ફકરો વાંચી તેમાં આવતા જોડિયા શબ્દો અલગ તારવીને તથા બીજા બે અન્ય જોડિયા શબ્દો તથે તમે ઉમેરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે તો આ ફકરો વિદ્યાર્થી મિત્રો તમે વાંચેલો જશે અહીંયા છે થોડું ઘણું તો ભૂખ લાગી હતી એટલે રાગનીએ થોડું ઘણું ખાઈ લીધું તેના વાક્યો છે વિદ્યાર્થી મિત્રો નાચતી કુદતી તો એમાં બનશે વાક્ય નાચતી કુદતીમાં નર્મદા નદી પોતાના પથ પર નાચતી કુદતી આગળ વધે છે ત્યાર પછી ઉથલપાથલ છે તો તેની અંદર બનશે બાળકોએ ઘરમાં ઘણી બધી વસ્તુઓ ઉથલપાથલ કરી નાખી વહેલા મોડું તો અમારે ઘરે આવવામાં વહેલા મોડું થશે ને સારું નરસું તો તેણે સારું નરસું જોયા વગર હા પાડી દીધી આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો બનાવી શકીએ નીચે જે જગ્યા આપવામાં આવી છે તેની અંદર તમારે લખવાનું છે આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો ફકરો વાંચીને તેને આધારે ઉદાહરણ મુજબ પ્રશ્ન બનાવીને લખવાના છે તો અહીંયા આ ફકરો આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તે તમે વાંચેલો જ જશે તેમાં એક ઉદાહરણ મુજબ અહીંયા વાક્ય પ્રશ્ન બનાવેલો છે નાનકડી ડાયરીમાં શું લખેલું હતું તો આવા અન્ય પ્રશ્નો છે તે નીચે લખેલા છે ચાલો જોઈએ તો કે ભાઈ ડાયરી પર કેવું કવર હતું બીજો પ્રશ્ન એવો થાય ત્રીજો ફોટો ક્યાં હતો ચોથું ડાયરીમાં કોનો ફોટો હતો અને પા ચોથું છે શું આખી ડાયરી ભરેલી હતી આ રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકાય ત્યાર પછી ચોથો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકના પાના નંબર સત્યોતર પર આપેલા વિભાગ હવે શું થશે તેમાં કયા શબ્દો તમને અજાણ્યા કે અપરિચિત લાગ્યા તે શબ્દોની યાદી નીચે કરો અને એ શબ્દોનો અર્થ ઘરના વડીલો કે શિક્ષકોની મદદથી જાણો એ શબ્દો પૈકી કોઈપણ પાંચ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે તો ચાલો તે પણ જોઈએ આપણે તો કે અહીંયા અજાણ્યા શબ્દો હોય તેવા છે પહેલું લાઇસન્સ બીજું સરકાર સરકાવ સરકાવવું ત્રીજું ફેંક ફેંદવું ચોથું છે મિજાજ અને પાંચમું વીસમય આવશે તો તેના ઉપરથી લાઇસન્સ ઉપરથી વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો કે ગાડી ચલાવવા માટે લાઇસન્સની જરૂર પડે છે સરકાવવું તો મેં મમ્મીનો ફોટો ખિસ્સામાં સરકાવી દીધો ફેદવું તો કે મીનાએ આખું પાઉચ ફેદી નાખ્યું મિજાજ તો પપ્પા તેના અસલી મિજાજમાં આવી ગયા અને વિસ્મય તો મીની વિસ્મયથી તાકી રહી પ્રશ્ન પાંચ છે નીચેના શબ્દો મોટેથી બોલો અને તેમનો પહેલો અક્ષર બોલતી વખતે મોઢામાં કયા ભાગમાં ઉપયોગ થાય છે તે સામે ખાનામાં લખવાનું છે ગોટલો તો ગળું અને જીભ ષટકોણ તો ગળું અને જીભ સરસ તો ગળું અને જીભ સાજલી તો તાળવું અને જીભ ફટ્ટાફ ફટાકડા તો હોઠ સડાનંદ એટલે ગળું અને જીભ ખાટલો તો ગળું અને જીભ ઝાંજર તો જીભ અને તાળવું મોરસ તો હોઠ અને થડ તો દાંત અને જીભ આ વસ્તુના ઉપયોગથી આ શબ્દો આપણે બોલી શકીએ છીએ પ્રશ્ન છઠ્ઠો નીચેનો ફકરો મોટેથી વાંચો એ વાંચતી વખતે તમને કેટલો સમય લાગ્યો તે નોંધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ ફકરો મેં વાંચેલો છે અને તેની અંદર નીચે મેં લખેલું છે તેટલો સમય લાગે છે પહેલી વખત વાંચવામાં બોતેર સેકન્ડ બીજી વખત વાંચવામાં પાસાઠ સેકન્ડ અને ત્રીજી વખત વાંચું ત્યારે સત્તાવન સેકન્ડની અંદર આ ફકરાને હું સરસ રીતે વાંચી શકું છું વિદ્યાર્થી મિત્રો આમાં શબ્દો છે એકસો બાવન તમે પણ આ વાંચશો ત્યારે તમને ખબર પડશે કે તમારે કેટલો ટાઈમ લાગે છે પ્રશ્ન સાતમું નીચેના વાક્યોને સુધારીને લખવાના છે તો એમાં પહેલું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે તો કેમાં છે આજે મારી સ્કૂલમાં રજા હતો જો હતો છે ને એમ ના હોય આજે મારી સ્કૂલમાં રજા હતી બીજું છે પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉ સાથે લેવાનું ભૂલી ગઈ તો એ સ્ત્રીલિંગ છે તો પપ્પા છે એ પોલિંગ છે તો પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવા લેવાનું ભૂલી ગયા આવશે ત્રીજું છે મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા જાતે રસોઈ બનાવતી તો મમ્મી ગુજરી ગઈ ત્યારે પપ્પા જાતે રસોઈ બનાવતા હતા બનાવતા આવશે ચોથું છે વિદ્યાર્થી મિત્રો કે આમ બોલતી વખતે મને પપ્પાની ચહેરો ભલે દેખાય નહીં પણ કેવો હશે એ બહુ કલ્પી શક્તિ હતી તો અહીં આવશે કે આમ બોલતી વખતે મને પપ્પાનો ચહેરો ભલે દેખાય નહીં પણ કેવો હશે એ હું કલ્પી શકતી હતી એ રીતે વાક્ય બનશે પાંચમું છે મમ્મીને મેં ક્યાં સુધી નિરક્ષ્યા કર્યો તો અહીંયા આવશે કર્યાની જગ્યાએ કર્યા આવશે મમ્મીને મેં ક્યાંય સુધીની રક્ષ્યા કર્યા પ્રશ્ન આઠ આપેલા શબ્દોનો ઉદાહરણ પ્રમાણે બે વાક્યમાં પ્રયોગ કરો તો અહીંયા છે પહેલું તીર તો નદી તીર નદીની તીર ઋષિની કુટીર હતી અને રાજા દશરથ તીર એ શ્રાવણના પ્રાણ હરિયા તો તીર તીરનો ક્યાં કઈ રીતે ઉપયોગ થાય છે તે લખવાનું છે તીર એટલે અહીંયા પાણી થાશે અને તીર એટલે અહીંયા બાણ થશે ત્યાર પછી રસ તો અહીંયા મને શેરડીનો રસ બહુ ભાવે તો અહીંયા શેરડીના રસ વિશેની વાત છે મને તેની વાતમાં જરા પણ રસ નથી એટલે અહીંયા રસ રસમાં ફેર છે ત્યાર પછી વાટ હું ક્યારની તેની વાટ જોઉં છું વાટ એટલે રાહ જોવી અને ઋષિએ જંગલની વાટ પકડી એટલે અહીંયા વાટ એટલે રસ્તો થશે અને આ વાટ એટલે સમય થશે ભારે તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો તરબૂચ સફજન કરતા વજનમાં ભારે હોય છે તો અહીંયા ભારે એટલે વજનના રૂપમાં છે અને અહીંયા બીજું એક વાક્ય લખીએ આપણે તો અહીંયા વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો મહેશ કેતન કરતા માથા ભારે છે તો અહીંયા માથા ભારેનો મતલબ આવશે વિદ્યાર્થી મિત્રો તે એના કરતાં ચડિયાતો છે હાર તો મારી પાસે સોનાનો હાર છે અને અહીંયા મેચમાં પાકિસ્તાનની હાર થઈ હાર એટલે ગળામાં પહેરવાનું હાર અને અહીંયા એકની સામે બીજું જીતે એટલે એક હારે એના રૂપમાં છે આગળ જોઈએ આપણે હવે નવ નંબરનો પ્રશ્ન છે નીચેના ચિત્રને ધ્યાનથી જુઓ ત્યારબાદ તેમના વિશે છ સાત વાક્ય લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર છે તેના વિશે આપણે આ બેંકનું ચિત્ર હોય એવું આપણે જોઈ શકીએ છીએ તો આના ઉપરથી આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો બેંકનું ચિત્ર છે તેના ઉપરથી આપણે વાક્ય આ રીતે બનાવી શકાય પ્રથમ વાક્ય છે આપેલા ચિત્ર એક બેંકનું છે બીજું છે તેમાં અલગ અલગ વિભાગો આવેલા છે ત્યાર પછી ત્રીજું છે કર્મચારીઓ પોતપોતાના વિભાગનું કામ કરી રહ્યા છે ચોથું છે ગ્રાહકો પોતપોતાના કામ માટે બેંકમાં આવેલ છે પાંચમું છે અમુક લોકો કેશિયર પાસે પોતાનું કામ કરાવી રહ્યા છે છઠ્ઠું છે અમુક લોકો એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા છે સાતમું છે કેટલાક લોકો વેઇટિંગ રૂમમાં બેઠા છે ને આઠમું છે બેંક સ્વચ્છ અને સુઘડ છે આ રીતે આપણે વાક્યો બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલા જ હશે ચેક કરી લેજો આમાં મારા અને તમારા વાક્યોમાં ફેરફાર હોઈ શકે છે આગળ જોઈએ હવે આપણે હવે પ્રશ્ન દસમો છે નીચેના ફકરાને મોટેથી વાંચો ને એ વાંચતી વખતે તમને કેટલો સમય લાગ્યો તેની નોંધ કરવાની છે વિદ્યાર્થી મિત્રોને નીચે પ્રશ્નના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો આ ફકરો મેં વાંચેલો છે ત્યારે મારે પ્રથમ વખત પંચોતેર સેકન્ડ બીજી વખત એકોતેર અને ત્રીજી વખત ત્રેસઠ સેકન્ડ આ વાંચન કરવામાં લાગેલો છે સમય આમાં શબ્દોની સંખ્યા છે એકસો ને સત્યાવીસ તમે પણ વાંચજો પ્રથમ વખત કેટલો ટાઈમ લાગે છે બીજી વખત અને ત્રીજી વખત તે ચેક કરી લેવાનું છે ચાલો હવે પ્રશ્નો જોઈએ પ્રશ્ન છે આપણો દેશ બીજા ક્યાં ક્યાં નામે ઓળખાય છે તો આપણો દેશ ઇન્ડિયા અને ભારતના નામે ઓળખાય છે ભારત નામ આપને ક્યાંથી મળ્યું તો કે ભાઈ ઋગ્વેદમાંથી મળ્યું અને ત્રીજો છે આ ફકરામાં કયા વેદનો ઉલ્લેખ છે તો આ ફકરામાં ઋગ્વેદનો ઉલ્લેખ છે ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઈરાન અને ગ્રીસના લોકો કેટલા વર્ષ પૂર્વ આ પ્રદેશનો સંપર્કમાં આવ્યા તો પચીસો વર્ષ આવશે ત્યાર પછી છે આ ફકરામાં કયા કયા દેશોના નામ આપેલા છે તો આ ફકરામાં ઈરાન ગ્રીસ અને ભારત જેવા દેશોના નામ આપેલા છે આ ફકરામાં ટોળું શબ્દનો સમાનાર્થી શબ્દ એટલે ટોળું એટલે સમૂહ થશે આગળ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ છના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ છે તેની અંદર ડિસ્ક્રિપ્શનમાં નીચે જે પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું એકમ નંબર chani and the audio